નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આજે ફરી પાછા આપણે ગણિત વિષય સાથે મળીએ છીએ. ગણિતમાં આપણે જુદા જુદા ચેપ્ટરો સારી રીતે સમજીને ઓનલાઈન અભ્યાસ કરીને આગળ વધીએ છીએ. પણ તમારી જે ફેર બુક કહેવાય, એટલે બાકી નોટ જેને આપણે કહીએ છીએ, તે બુકને જોતા થોડુંક એવું લાગે છે કે હજી તમને એમાં ગાઈડન્સ આપવાની જરૂરિયાત છે. બાકી નોટ ઉતારવામાં તમારે હજી ઘણી કાળજી લેવાની જરૂર છે. બાકી નોટ ઉતારવામાં ખાસ કરીને એક તો અનુક્રમણિકા જે બનાવીએ છીએ, તે અનુક્રમણિકા બનાવેલી નથી હોતી ઘણા બધા વિદ્યાર્થીઓની, અને હવે તમે તે બનાવી પણ નહીં શકો, કેમ કે આગળનું પેજ તો આપણે વાપરી લીધેલું હોય. એ બીજું, અનુક્રમણિકા બનાવેલી હોય સાથે સાથે ચેપ્ટરના જે નામ છે તે નામ હાસ્યમાં ઉપર લખેલા હોય ઉપરના ભાગમાં, તે સાથે દાખલાઓના ક્રમ છે ને તે યોગ્ય જળવાઈ રહે તેની ખાસ કાળજી રાખવાની. ગણિત હોય કે વિજ્ઞાન હોય, વિજ્ઞાનમાં પ્રશ્નોના ક્રમ, પછી પ્રશ્ન વ્યવસ્થિત મુદ્દા વાઇઝ જવાબ લખાય તેવી કાળજી સાથે આપણે બાકી નોટ ઉતારવાની. એક આપણા અક્ષરો પણ કેવા હોવા જોઈએ કે જે આમ આંખે વળગી જાય, બરાબર મૂડીને આંખે આવી જાય, મજા આવી જાય જોવાવાળાને, તેવા અક્ષરો હોવા જોઈએ. તે શું દર્શાવે છે? તમારી બાકી નોટ છે તે તમારી ભણવાની ધગશ દર્શાવે છે. તમે જે પ્રકારે બાકી નોટ ઉતારો છો તે પ્રકારે તમારા જે વિષય શિક્ષક છે તે તમારી બાકી નોટ ઉપરથી તમને ઓળખી જાય છે કે આ વિદ્યાર્થી કેટલો કાળજીવાળો છે, કેટલો ધગસવાળો છે અને કેટલો બેદરકાર છે, તે પણ તમારી બાકી નોટ ઉપરથી ખબર પડી જાય. ખાલી ઉતારવા ખાતર ઉતારી નાખેલી હોય તો પછી તે પણ અમને ખ્યાલ આવી જાય છે કે ઉતારા કરેલા છે, બીજાની બાકી નોટ સામે રાખે ફટાફટ ઉતારી નાખેલી છે, જેવું આવડે એવું, બરાબર સમજાણું હોય ન સમજાણું હોય પણ આડેધડ ઉતારી નાખેલું છે, કોપી કરી નાખેલી છે. એ બાકી નોટનો હેતુ સરતો નથી. બાકી નોટ ઉતારવા પાછળનો હેતુ એવો છે કે જે શિક્ષક તમને બોર્ડ ઉપર સમજાવે છે તે સમજાવ્યા પછી તમે તે સમજીને ફરી પાછા એકવાર વ્યવસ્થિત બીજી બુકમાં ઉતારો છો ત્યારે તે સાબિત થાય છે કે તમે તે સમજીને લખેલું છે, બરાબર. બાકી નોટ એટલે આપણે તો શું સમજીએ છીએ, ઉતારા કરવા, તેવું નથી કરવાનું. બાકી નોટ ફેર બુક છે. એક વખત એક આ વાત પણ મેં તમને વારંવાર કીધેલી છે કે જ્યારે વિડીયો અમારો જોતા હોય તો તમે ક્લાસમાં બેઠા હોય તેવા પ્રકારે જ તમે બેસો. તમારી સાથે મેથ્સ કે સાયન્સની ટેક્સ્ટ બુક હોવી જોઈએ, સાથે સાથે એક રફ બુક હોવી જોઈએ, પેન અને કંપાસ બોક્સ સાથે રાખીને બેસવાનું થાય છે. તમે પિક્ચર જોવા બેસતા નથી, તમે ભણવા માટે બેસો છો. આ વાત તમને ખ્યાલ આવશે તો પછી તમને સફળ થવા માટે કોઈ રોકી નહીં શકે. તમે ફક્ત ને ફક્ત વિડીયો જોઈ નાખો એટલે તમારા મમ્મી ને પપ્પા રાજી અને તમે રાજી, એવું નથી કરવાનું. આ હિસાબ તમારે તમારી જાતને આપવાનો છે. તમારી જાતને હિસાબ આપવો એટલે શું? તો એક પ્રામાણિકપણે તમારી જાતને તમારે જવાબ દેવાનો કે આજનો વિડીયો મેં જોયો છે તે હું સમજું છું કે નથી સમજતો, સમજ્યા પછી તે ટપકાવું છું કે નથી ટપકાવતો, જે શિક્ષક બોલે છે, જે મુદ્દાઓ લખે છે, જે દાખલાઓ ગણે છે, તે દાખલાઓ તેમની સાથે સાથે આપણે સમજતા જઈએ, ગણતા જઈએ અને વિચારતા જઈએ, આ પ્રોસેસ થશે ને તો એ દાખલો તમે જ્યારે બાકી નોટમાં લખતા હશો ત્યારે તમને તે સમજાઈ ગયેલો હશે. એટલા માટે ખાસ બાકી નોટ જોઈ ત્યારે ઘણી બધી અંદરથી વેદના થઈ કે મારા દીકરાઓ કે દીકરીઓ
મારી સામે બેઠેલા નથી એટલે હું એના સમજાઈ નથી શકતો નિતર આપણી સિસ્ટમ એવી છે કે બાકી નોટ છે તે હું વીકલી જે ચેપ્ટર જે મે સમજાવતો જતો હોય તે હું આમાં જોતો જતો હોય લાઇનસર બધી બેચોમાં આટો મારું અને જોતો જાઉં જે કઈ સૂચનાઓ છે તે મૌખિક અને કહેતો જાઉં પણ તે અત્યારે શક્ય નથી બનતું એટલા માટે આપણે શું કરીએ છીએ ઓનલાઈન ભણીએ છીએ તો ઓનલાઈન ભણીએ છીએ એટલે આપણે ખાસ આ કાળજી રાખવાની કે દૂર રહીને ભણવાનું છે ડિસ્ટન્સ કહેવાય ને ડિસ્ટન્સ રાખવું પડે બાકી તો આપણે આપણી જાતને છેતરીએ નહીં એટલે આપણે સફળ જ કહેવાય હું મારી જાતને છેતરું નહીં એટલે હું સફળ વ્યક્તિ કહેવાય જે વ્યક્તિ પોતાની જાતને છેતરે એટલે પોતાની જાત પાસે ખોટું બોલે તે વ્યક્તિ ક્યારેય કરતાં ક્યારેય સફળ થઈ શકતો નથી તો આજે આપણે બાકી નોટ વિશેની જે ચર્ચા કરવાની હતી મારે તમને જે વાત કહેવાની હતી તે વાત ખાસ તમે મગજમાં ઉતારીને હવે જ્યારે તમે વિડીયો જોવા બેસો ત્યારે ટેક્સ્ટ બુક રફ નોટ અને પેન અથવા કંપાસ બુક સાથે બેસવાનું છે જરૂરી સાધન સામગ્રી પાસે જ હોવી જોઈએ પછી બાકી નોટ ઉતારવાની તે જ દિવસે આપણે સમજી લેવાની તે જ દિવસે બાકી નોટ ઉતારીએ એટલે આપણને બધું સમજાઈ ગયેલું હોય બરાબર પણ તે જ વસ્તુ તમે સાયકોલોજી એવું કહે છે મનોવિજ્ઞાન કે આજે સમજેલી વાત તમે આવતીકાલે આજને જ ઉતારી નાખો તો તમારા મગજમાં 80% ઉપર તે વાત સ્થિર થાય છે અને જો એ જ વાત તમે બીજે દિવસે ફરી પાછી વાંચવા બેસો તો એ વાત 80% ને 20% આવી જાય તમારા મગજમાં આજે સમજાવેલી વાત તમે 2 દિવસ પછી 3 દિવસ પછી તો તમારા મગજમાં એ વાત 1% હોતી નથી અને એને પાછી તમારે રિવાઇઝ કરવામાં સમય બગડે ખ્યાલ આવ્યો એટલે ખાસ જે દિવસે તમે વિડીયો જોવો તે જ દિવસે તમે તેને સમજી વિચારી અને ઉતારવાની ટેવ રાખો જેથી કરીને તમારે પાકું કરવાની જરૂરિયાત જ ન ઊભી થાય તમને સમજાઈ ગયેલું જ હોય બરાબર એટલે એક બાકી નોટ વ્યવસ્થિત ઉતારજો અને વિડીયો વ્યવસ્થિત જોજો બરાબર જ્યાં જરૂરિયાત લાગે ત્યાં ફોન કરીને પણ તમે પૂછી શકો છો બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓનો ફોન આવે બહેનોના ફોન આવે છે કે સર આનું શું કરવાનું કેવી રીતના કરવાનું તો તેનો યોગ્ય તમને ઉત્તર મળશે જેથી કરીને તમે ત્યાં કન્ફ્યુઝ નહીં થાવ અને કન્ફ્યુઝ થાય એટલે ગોટાળા થાય પછી બાકી નોટ મન બધામાં ગોટાળા થાય બરાબર એટલે એકવાર વ્યવસ્થિત સમજી લેવાનું વિચારી લેવાનું સારું આજે આપણે ગણિત વિષય સાથે મળ્યા છીએ ગણિતમાં પણ આજ બહુ સરસ મજાનું ચેપ્ટર લેવાનું છે જે પહેલા સેમિસ્ટરનું ચેપ્ટર છે 5મું ચેપ્ટર બરાબર હવે આની અંદર આપણે ગણિત છે ને તેનો વિકાસ કેવી રીતના થયો તેનો ઇતિહાસ શું છે તેના વિશે આપણે વાતો કરવાની છે શું કરવાનું છે વાતો કરવાની છે પણ એ વાતો કરતા 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 આપણે તેને પ્રશ્નોત્તરી સ્વરૂપે તૈયાર કરવાનું છે બરાબર વાતો કરવાની છે પણ એ વાતોમાંથી આપણે પ્રશ્નો તૈયાર કરવાના છે તો પરીક્ષામાં પૂછાય તો પ્રશ્નો સ્વરૂપે પૂછાશે બરાબર એટલે ચેપ્ટરનું નામ છે યુક્લિડની ભૂમિતિનો પરિચય તો યુક્લિડ તો આપણે નામ સાંભળેલું હશે બરાબર છે તો એના વિશે આપણે આગળ આજ પાઠમાં આપણે શું સમજશું કે યુક્લિડ કોણ હતા કેટલા વર્ષો થઈ ગયા ક્યાં દેશના વતની હતા તેણે શું કર્યું આ બધી વાતો આપણે સમજશું પણ પહેલા આપણે શરૂઆતથી જોતા જઈએ તમારા હાથમાં પેન્સિલ ને પેન છે ટેક્સ્ટ બુક છે તો આમાં આપણે ટીક પણ કરતા જશું બરાબર જો ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ છે જીઓમેટ્રી છે તમારી પાસે બુક હશે બરાબર જીઓમેટ્રી શબ્દ છે અને તો જીઓમેટ્રી શબ્દ 2 ગ્રીક શબ્દના સંયોજનથી બનેલો છે બરાબર કેટલા 2 ગ્રીક શબ્દો સંયોજનથી બનેલો છે
આપણે પ્રશ્ન પૂછવામાં આવે કે ભૂમિતિને અંગ્રેજીમાં શું કહેવામાં આવે બીજો પ્રશ્ન પૂછવામાં આવે ભૂમિતિ કઈ ભાષાના શબ્દોમાંથી બનાવેલો શબ્દ છે બરાબર તો કયા બે ટ્રી તો કે જીઓ અને મેટ્રિના એમ ઈ ટી આર ઈ આઈ એન કયા બે ટ્રી શબ્દો તો એક જીઓ અને એક મેટ્રિના એક શબ્દના બીજો શબ્દ બરાબર હવે બે શબ્દોથી બનેલો છે તો જીઓ નો અર્થ શું થાય છે જીઓ નો અર્થ ગુજરાતીમાં આપણે શું કરીએ તો કે પૃથ્વી કરીએ છીએ બરાબર ગ્રીક મૂળાક્ષર છે અને મેટ્રી નો અર્થ શું થાય છે માહોલ હવે આનો અર્થ તમે સમજી શકો જીઓમેટ્રી એટલે પૃથ્વીને માપવી એટલે આ પૃથ્વીને માપવી એવા સંદર્ભમાં નથી કીધું પણ પૃથ્વી પર રહેલા ક્ષેત્રફળ ખેતર મકાન પ્લોટ દેશ જગ્યા ઉપરમાં વિસ્તાર આપણી ભાષામાં પૃથ્વી એટલે શું સમજવાનું જમીનનો વિસ્તાર જમીનનો વિસ્તાર આપણે જેમ ખેતરની માપણી થાય થઈ ને પ્લોટની માપણી થાય તેમ પૃથ્વી ઉપર રહેલા વિસ્તારોને માપવું તેનો અર્થ એવો થાય ભૂમિતિનો અર્થ જ એવો થાય છે પૃથ્વી પર રહેલા વિસ્તારોને માપવું બરાબર હવે શું કહે છે જમીનના માપનની જરૂરિયાત માટે ભૂમિતિનો ઉદ્ભવ થયેલો છે ભૂમિતિની શરૂઆત ક્યાંથી થઈ કે જમીન માપવાની જરૂરિયાત ઊભી થઈ હશે ને જમીન માપવાની જરૂરિયાત ઊભી થઈ હશે ત્યારે જ ભૂમિતિનો ઉદ્ભવ થયેલો હશે જમીનની માપણીની જરૂરિયાત ક્યારે ઊભી થઈ હોય તમને એક નાનું ઉદાહરણ લો કે કોઈ એક ખેડૂત પિતા હોય બરાબર તો તે ખેડૂત પિતા છે તેની પાસે 100 વીઘા જમીન છે 100 વીઘા જમીન છે અને તે જમીનમાં તેને ચાર દીકરાઓને ભાગ પાડી દેવાના છે તો ચાર દીકરાઓને ભાગ પાડી દેવા માટે એને 100 વીઘા જમીનને માપણી કરવી પડે માપ કરીને સરખા ભાગે વહેંચણી કરવી પડે તો તે એક પ્રશ્ન આપણી મગજમાં આ વાત ખ્યાલ આવે કે ભાઈ માપવાની જરૂરિયાત કેમ ઊભી થઈ હોય જુદા જુદા વિકલ્પો હોય માપવાની જરૂરિયાત એવી પણ ઊભી થાય કે ભાઈ મારી પાસે 100 વીઘા જમીન છે એમાં મારે 50 વીઘામાં ઘઉં વાવવા છે 50 વીઘામાં જીરું વાવવું છે બીજું કોઈ પણ પાક વાવવો છે તો મારે માપણી તો કરવી જ પડે કહેવાનો અર્થ એવો થયો કે કોઈને કોઈ હિસાબે જમીન માપવાની શરૂઆત થઈ હશે ત્યારે ભૂમિતિની શરૂઆત થઈ હશે બરાબર હવે પ્રાચીન સંસ્કૃતિમાં ગણિતની આ શાખાનો અભ્યાસ વિવિધ સ્વરૂપે થયો હતો એમાં જો ખાસ ઇજિપ્ત બેબિલોનિયા ચીન ભારત ગ્રીસ ઇન્કાસ આ બધી સંસ્કૃતિના લોકોને પડતી કેટલીક વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવા માટે ભૂમિતિના વિકાસની જરૂરિયાત ઊભી થઈ જો એ સમયની સંસ્કૃતિની વાત કરીએ તો ત્યારે તે લોકો એટલા તો ડેવલપ હતા જ એટલા ડેવલપ હતા જ કે તેને જમીનની માપણી કરવાની જરૂરિયાત ઊભી થઈ જમીનની માપણી કરવામાં એને જે મુશ્કેલીઓ પડતી હશે તે મુશ્કેલીઓ નિવારવા માટે ભૂમિતિનો વિકાસ કરવો પડ્યો બરાબર ભૂ આપણી ભાષામાં કહે ને ભૂ અને મિતિ ભૂ એટલે જમીન બરાબર પૃથ્વી મિતિ એટલે માપવું જમીન માપવી ભૂમિતિનો ગુજરાતી અર્થ એવો થાય ભૂમિતિ એ ગાણિતિક શબ્દ છે તો તેનો ગુજરાતી અર્થ ભૂ મિતિ ભૂ એટલે જમીન મિતિ એટલે માપણી કરવી બરાબર ઘણા બધા ઉદાહરણો આપ્યા જો દાખલા તરીકે ઉદાહરણ તરીકે જ્યારે નાયલ નદી છલકાતી હતી ત્યારે આસપાસના ક્ષેત્રના જમીન માલિકોની ખેતરની સાથે જોડાયેલા સરહદનો નાશ થતો હતો નાયલ નદી છે તે પૂર આવે તો છલકાય એટલે આજુબાજુના વિસ્તારોમાં જે ખેતરોમાં પાક હોય તો તે શેઢા હોય તો શેઢા ભૂસાઈ જાય પૂર આવે તો પાણી બધે ફરી વળે પાણી ફરી વળે તો જે શેઢા કરેલા હોય માની લો કે ઊંચા માટીના ટેકરા કરી રાખેલા હોય એક ખેતરને બીજા ખેતરથી અલગ કરવા માટે
તો એ જુદા જુદા ખેતરોને અલગ કરવા માટે જે માટીના ટેકરા કરી રાખેલા હોય તો પૂર આવે તો તે ટેકરાઓ ધોવાઈ જાય અને બધા ખેતર એક સમાન થઈ જાય કોઈનું ખેતર અલગ અલગ ઓળખી શકાય નહીં કે કયું ખેતર કોનું છે તે આપણે ઓળખી ન શકીએ તો ત્યારે એ લોકોને ફરી પાછું પોતપોતાના ખેતરને માપીને નવા સેઢા બનાવવાની જરૂરિયાત ઊભી થતી હશે આ ઇતિહાસમાં બની ગયેલી જે કંઈ હશે તે કલ્પનાઓને આધારે આપણે વિચાર કરીએ છીએ હું કે તમે તે યુગમાં કે તે સમયમાં આપણે ગયેલા નથી પણ આવો આપણે વિચાર કરીએ છીએ કે આવું થયેલું હશે પછી આવી પૂર હોનાર પછી સરહદોની પુનઃસ્થાપના કરવામાં આવતી હતી આ હેતુ માટે ઇજિપ્તના નાગરિકોએ ક્ષેત્રફળના ગણતરી માટેના સરળ નિયમો તેમજ સરળ રચના કરવા માટે ભૌમિતિક તકનીક વિકસાવી ટેકનિક એટલે ટેકનિક બરાબર તે ધાન્ય ભંડારના ઘનફળની ગણતરી તથા પિરામિડના આડછેદ માટે તેમજ નહેર અને પિરામિડના બાંધકામ માટે પણ ભૂમિતિના જ્ઞાનનો ઉપયોગ કરતા હતા માન્યો કે કોઠાર કરવા છે તો કોઠાર કરવા એટલે ખ્યાલ છે ને ધાન્ય સંગ્રહ કરવા માટે જે આપણે આકાર બનાવીએ માન્યો કે આપણે કોઠી છે ઘઉંની કોઠી છે તો ઘઉંની કોઠીમાં આપણા મમ્મી એમને કહી દે કે આટલા ઘઉં સમાશે એને અંદાજ આવી જાય અનુભવના આધારે બરાબર તો ત્યારના લોકો પણ પોતાનો ધાન્ય સંગ્રહ કરવા માટે એ કોઠીઓ બનાવતા છે તો એ કોઠીમાં એને કેટલું ધાન્ય સંગ્રહ કરવું છે એના ખેતરમાંથી કેટલું ધાન્ય આવવાનું છે તો એટલું ધાન્ય સંગ્રહ કરવા માટે એને કેટલી વિશાળ કોઠી જોશે બરાબર તો એ ઘનફળ એને શોધી રાખવું પડે તો એનું ઘનફળ શોધી રાખે એટલે કેવડો ખાડો કરે અને કેવડી કોઠી બનાવે તો એના ખેતરમાં થતી ઉપજ તેમાં સમાઈ શકે તે સંગ્રહ કરી શકે કહેવાનો અર્થ એવો છે તે લોકો ઘનફળ વિશે પણ વિચારી રાખેલો હતો એટલે ભૂમિતિનો ખ્યાલ ત્યારથી તે લોકોના મગજમાં છે બરાબર તે કપાયેલા પિરામિડના આડછેદની ઘનફળની ગણતરી શોધવા માટે ઉચિત સૂત્રો પણ જાણતા હતા પિરામિડ તો ખ્યાલ છે તમને જુદા જુદા પ્રકારના પિરામિડ તૈયાર કરીએ તો તે પિરામિડમાં પણ તે ઘનફળની ગણતરી કે જે કાંઈ સૂત્ર હશે તે સૂત્રોનો ત્યારે તે લોકો ઉપયોગ કરતા હતા તમે જાણો છો કે પિરામિડ ઘન આકૃતિ છે બરાબર તો તમને જો પિરામિડનો આડછેદ તમને આપેલો છે બરાબર તો પિરામિડ આપેલો છે ને તો પિરામિડ છે તે ઘન આકૃતિ છે ઘન આકૃતિ એટલે શું જેને લંબાઈ હોય પહોળાઈ હોય ઊંચાઈ હોય બરાબર ઘન આકૃતિ હોય તો ઘન આકૃતિમાં તેનું ઘનફળ આપણને ખ્યાલ હોય તો તેના માટે તે લોકો સૂત્ર વાપરતા હતા પછી પિરામિડમાં આપણને ખ્યાલ છે તેનો પાયો ચોરસ હોય ત્રિકોણ હોય કે બહુકોણ હોય બરાબર તો તેના આધારે તેની બાજુની સપાટી ઉપરના એક બિંદુ ઉપર તે લોકો ત્રિકોણ બનાવે છે એટલે કહેવાનો અર્થ એવો છે કે તે લોકો તે સમયમાં ઘનફળ શોધવા માટેના સૂત્રો તેની ધાન્ય સંગ્રહ કરવા માટેની કોઠીઓ આ બધાના યુઝ માટે તે લોકો શું કરતા હતા ભૂમિતિનો ઉપયોગ કરતા હતા એટલે ભૂમિતિનો વિકાસ તે લોકોએ કરેલો ઇજિપ્તની વાત કરતા હતા હવે ભારતીય ઉપખંડની વાત કરીએ તો ભારતીય ઉપખંડમાં હડપ્પા અને મોહેંજોદડો વગેરેના ખોદકામ વખતે એ જાણવા મળ્યું કે સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે આજથી ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલા બરાબર ઈસવીસન પૂર્વે વાત સમજાણ ઈસવીસન પૂર્વે સપ્તાહ એટલે ધ્યાન રાખવાનું 2020 આ ગણવાના અને ત્યાં પહેલા 3000 વર્ષ સિંધુપુણની સંસ્કૃતિ એટલે ઈસવીસન પૂર્વે શબ્દ આવે ઈસવીસન પૂર્વે બરાબર એટલે પૂર્વે એટલે પહેલા ઈસવીસન શરૂ થયા ત્યાર પહેલા 3000 વર્ષ પહેલાની વાત કરે છે ત્યારે ત્યાં ભૂમિતિનો વ્યાપક ઉપયોગ જોવા મળ્યો હતો વ્યાપક એટલે ઘરેલો બધાને પોતપોતાની રીતે ભૂમિતિનો ઉપયોગ આવડતો હતો એનો અર્થ એવો છે કે બધા ભૂમિતિથી શિક્ષિત હતા બરાબર તે ઉચ્ચ પ્રકારનો સંગઠિત સમાજ હતો શહેરો યોજનાબદ્ધ અને સુવ્યવસ્થિત હતા જો ઉચ્ચ પ્રકારનો
સમાજ કીધો છે સંગઠિત સમાજ કીધો છે એટલે એટલા માટે કીધેલો છે કે કોઈ એક નિર્ણયને બધાએ સાથે મળીને સ્વીકારેલો હોય તેવા સમાજને સંગઠિત સમાજ કહેવાય બરાબર નહીતર કોઈ એક વ્યક્તિ નિર્ણય લે અને એમાં બધા સ્વીકારી ન લે 10 જણા આ પાડે 10 જણા ના પાડે તો એ સંગઠિત સમાજ કહેવાય ને તો ત્યારના સમયમાં એવું હતું કે કોઈ એક નિર્ણય ના આધાર આખો આખો સમાજ સંગઠિત હતો ભાઈ આપણે રસ્તાઓ આ પ્રકારે કરવા છે ગટર યોજના આવી કરવી છે પાણીની યોજના આવી કરવી છે આમ કરવું છે એવું નક્કી કરેલું હોય તેમાં બધા યસ કહી દેતા હોય હા પાડતા હોય બરાબર તો તે કે યોજનાબદ્ધ અને સુવ્યવસ્થિત શહેરો હતા યોજનાબદ્ધ અને સુવ્યવસ્થિત શહેરો એટલે યોજનાબદ્ધ એટલે શું તો જો અત્યારે આપણે સોસાયટીઓ રહે ને સોસાયટીઓ સોસાયટીઓમાં પણ તમે જો ગામડાઓમાં પણ એ યોજનાબદ્ધ ગામડાઓ હતા કે ભાઈ બરાબર વચ્ચોવચ્ચ રામજી મંદિર હોય રામજી મંદિરની એક ઉગમનો રસ્તો હોય એક આસમનો રસ્તો હોય એક પૂર્વ તરફનો રસ્તો હોય એટલે ઉત્તરનો રસ્તો હોય એક દક્ષિણનો રસ્તો હોય બરાબર હવે આ યોજનાબદ્ધ થયું કહેવાય એનો અર્થ એવો થયો કાટખૂણાની ખબર પડે છે ભૂમિતિ અને ખ્યાલ છે કાટખૂણાની ખબર પડે છે હવે શેરીઓ પડતી હોય આ પહેલી શેરી બીજી શેરી ત્રીજી શેરી આવી શેરીઓ પડતી હોય તો શેરીઓ પડતી હોય તે શેરીઓ બધી એકબીજાને સમાંતર શેરી પડતી હોય તો ખ્યાલ આવે ને એટલે સમાંતર ક્યારે ખબર પડી હોય જો એને ભૂમિતિ ખ્યાલ હોય તો બરાબર પછી ઉદાહરણ તરીકે રસ્તાઓ એકબીજાને સમાંતર અને ગટર વ્યવસ્થા ભૂગર્ભમાં હતી ગટર વ્યવસ્થા એટલે બહાર નહીં પણ ભૂગર્ભમાં એટલે જમીનની અંદર એ લોકોએ ગટર વ્યવસ્થા બનાવેલી હતી આપણે મોહેંજોદડો પિક્ચર પણ આવી ગયું છે તે જોયું હશે તે લોકોને તરત આ ખ્યાલ આવી જશે પછી મકાનના ઓરડાઓ જુદા જુદા આકારના હતા તે બતાવે છે કે નગરજનો માપન વ્યવહારિક અંકગણિતમાં કુશળ હતા ઓરડાઓ જે બનાવવાને આપણે કેમ 2 BHK તો BHK બેડરૂમ હોલ કિચન તો બેડરૂમનું માપ જુદું હોલનું માપ જુદું કિચનનું માપ જુદું તો એનો અર્થ એવો થયો કે એને માપનની પદ્ધતિ ખૂબ સારી રીતે આવડતી હતી એને હોલ મોટો રાખવો છે કિચન કેવડું રાખવું છે કે બેડરૂમ કેવડું રાખવો છે તે જુદા જુદા માપની તે જમીન માપી શકતા હતા બરાબર અને અંકગણિતમાં પણ કુશળ હતા બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટો ભઠ્ઠામાં પકાવવામાં આવતી હતી તેની લંબાઈ પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર આપ્યો હતો લંબાઈ પહોળાઈ અને જાડાઈ એનો ગુણોત્તર કેટલો આપ્યો 4 mm હવે આનો અર્થ શું થાય છે તો એ લોકો આવી ઈંટ હોય ઈંટ તો આપણે બધા જોઈએ જોઈએ હવે આ ગુણોત્તર છે આ જે માપ નથી કે ભાઈ ફિક્સ 4 મીટર 2 મીટર 1 મીટર એવું માપ નથી એ લોકોએ જે ઈંટો બનાવી હતી એની પાસે જે માપપટ્ટી હશે તે અત્યારે આપણી પાસે SI એકમ મુજબની માપપટ્ટી હોય તો સેન્ટીમીટરમાં માપપટ્ટી હોય મીટરમાં માપપટ્ટી હોય પણ એ લોકો પાસે ત્યારે મીટર ને સેન્ટીમીટર ને હવા એકમો તે લોકો પાસે એ સમયમાં નહીં હોય પણ એની પાસે જે માપન હતું તે માપનના આધારે તેણે 4 mm એટલે એ જે ઈંટો નીકળી મોહેંજોદડોમાંથી જે ઈંટો નીકળી તે ઈંટોની લંબાઈ આપણે અત્યારે કલ્પના કરી લઈએ કે ભાઈ 4 ફૂટની લંબાઈ હતી તો 2 ફૂટની જ પહોળાઈ હોય અને 1 ફૂટની ઊંચાઈ હોય કલ્પના કરીએ ભાઈ 4 ફૂટની અને લંબાઈ વાળી ઈંટો તો 4 ફૂટની લંબાઈ હોય તો 2 ફૂટની પહોળાઈ હોય ને 1 ફૂટની ઊંચાઈ હોય આવા પ્રકારની જ બધી ઈંટો છે તે તૈયાર કરેલી એમાંથી ઈંટો દિવાલોમાંથી જે મળી તેનું માપ આ પ્રમાણે ગુણોત્તરમાં જોવા મળે એનો અર્થ એવો થયો કે એ લોકોને ફિક્સ માપ લેતા આવડતું હતું ફિક્સ એ લોકો પાસે માપન હતું અને એ લોકો ભૂમિતિથી પરફેક્ટ વાકેફ હતા બરાબર તો આપણે જે આ વાતો કરી તે અત્યાર સુધીની વાતો કરી હવે જ્યારે આપણે પાછળ મળીશું ત્યારે પ્ર
પ્રાચીન સમયમાં સુલભ સૂત્ર વિશેની વાત આપણે કરશું પણ તે સુલભ સૂત્ર વિશેની વાત કરશું તે પહેલા આજના હોમવર્ક વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ આજનું હોમવર્ક એટલે શું તો આપણે જેટલું ચલાવેલું છે આજમાંથી બરાબર પ્રસ્તાવિત લીધું ત્યાંથી અહીં સુધી જેટલું ચલાવેલું છે એમાંથી તમારે 10 પ્રશ્ન બનાવવાના છે કેટલા 10 10 પ્રશ્ન લખવાના એના જવાબ લખવાના પણ કેવા એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આવી જતા હોય તેવા બરાબર તો હવે પછી આપણે ફરી પાછા મળશું ત્યારે સુલભ સૂત્રથી શરૂઆત કરીશું ઓકે ચાલો ત્યારે ફરી પાછા મળીએ